पंदर एक का पंदर गाड़िया भी अंदर गाड़िये मारो पावो जूनागढ़ नो पावो। अब लाइक नाना नाना जोड़ रखना मैं याद आवे विश्व तने एक बाल गीत याद आवे गातो खरा ताली ना गड़गड़ थी बताओ विश्व एनु बालपण याद करे बालपण याद करे गाव पड़े भाई फरज याद गाव पड़े हेलो मैं एक बिलाड़ी याद छे अब बताए ऑडियंस तारी हारे गासे कम ऑन 1 2 3 स्टार्ट मैं एक बिलाड़ी पाड़ी ए रंगे बौरू पाड़ी ए हलवे हलवे चाले छे ए अंधारा मा बाड़े छे दही खाय दूध खाय की तो चप चप चाटी जाय एना दिल पर डाक छे मारा घरनो वाघ छे। તમને બાળપણ યાદ કરાવું આ બાળગી છે જ નહીં જાગો ગ્રાહક જાગો હું તમારું એંગલ ચેન્જ કરું છું આજે 2019 ની છેલ્લી સાંજે આ પરણેલાઓની વેદના છે હવે તમે આનું આ ગીત ગાઓ મે એક બિલાડી પાડી છે એ રંગે બૌરું પાડી છે એ હળવે હળવે ચાલે ચાલે છે કે તમે ક્યાં ક્યાં ઓનલાઈન છો અને કોની કની હારે ફેસબુક માં ચેટ કરો છો એ જાણવા માટે એ હળવે હળવે ચાલે છે એ અંધારામાં બાળે છે દહીં હાય હાય ઈતો ચપ ચપ ચાટી જાય અને પછી બરણી આકારની થઈ જાય છે બહુ જૂનો અમારે વસંત પરેશ બંધુનો જોક છે કે એક જાડા એવા બેન આવેલા જતા હતા ને બે ત્રણ છોકરાની પાછળ પાછળ આવેલા જતા હતા એટલે છોકરાએ પૂછ્યું કે બેન ખીજાણા એ તમારી પાછળ પાછળ વાહે વાહે હું કામ આવો છો એટલે છોકરા કે બેન અમે તમારી વાહે વાહે નહીં તમારી છાંયે છાંયે આવીએ છીએ અને અતુલ પંડ્યા મારો લેખક છે મારો ખાસ 22 વર્ષથી મારી ભેગો છે મને આજે નથી આવ્યો એને તાવ આવી ગયો હતો એટલે મને કહે હે સાંઈરામ મામાની વહુને મામી કહેવાય મેં કીધું કહેવાય તો મને કે ડિરેક્ટરની વહુને ડિરેક્ટરી ન કહેવાય મેં કીધું ના કહેવાય લ્યા હા એમ તો મોઢા ઉપર કેસ ઉગે એટલે મુકેશ થોડો કહેવાય અને ગોઠણ ઉપર ખીલ થાય તો નિખિલ થોડું કહેવાય સમજાય તો તાલી બાજો ભાઈ નકર 2020 માં આવે અઘરું છે અંગ્રેજી બોલતા આવડે તો અને જેટલી મમ્મીઓ બેઠી છે ને બધાને કહું ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને બેહાડવું હોય ને તો એક શરત છે સાણસીનું અંગ્રેજી તમને આવડવું જોઈએ જેની મમ્મીને સાણસીનું અંગ્રેજી આવડે એને ઇંગ્લિશમાં બેહાડવા બાકી ગુજરાતી રાખવા ભાઈ છોકરાનો કોન્ફિડન્સ અને એવી મમ્મી હું ઇંગ્લિશ બોલે આહા ચિંટુ વેકઅપી જા આવું સાંભળ્યું છે કે તમે ઇંગ્લિશ અમારા ઘરની આજુબાજુ બોલાય છે ચિંટુ વેકઅપી જા સન હેડ ઉપર આવી ગયો બેટા ચિંટુ સન હેડ ઉપર આવી ગયો હેડ ઉપર તારા ફ્રેન્ડ્સ બધા ફોરવર્ડ થઈ ગયા તું બેકવર્ડ રહી જાય બેટા આવું ઇંગ્લિશ બોલે છે મમ્મીઓ અને મમ્મીઓ તો છે આહા છોકરાની વાહે પડે છે હેલિકોપ્ટરની જેમ આહ ઘણી મમ્મીઓને એમ છે કે આપણે સંતાન નથી જીણ્યા રજનીકાંત જીણ્યા છે બધું કરાવી લેવું છું મારા અંશુને તું મેગી સિવાય કઈ ફાવે જ નહીં હા